હવે આગળ વાત કરીએ તો સાબર ડેરીએ પશુપાલકોને અનલોક 2 માં પડતા ઉપર પાટું માર્યું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા થોડા દિવસો પહેલા જ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે હાલમાં સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં ઘટાડો કરવામાં આવતા સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના પશુપાલકોને પડતા ઉપર પાટું માર્યા જેવો ઘાટ ઘડાયો છે. આ બાબતે સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 3 મહિનામાં કોરોના અને લોકડાઉનના આ પરિસ્થિતિમાં તમામ હોટેલો રેસ્ટોરન્ટ અને ધાર્મિક પ્રસંગો બંધ હતા જેને લઈ હાલ સાબર ડેરીમાં દૂધ તથા દૂધની બનાવટી ચીજવસ્તુનો સ્ટોક નિયમિત કરતા વધારે હોવાના કારણે ભાવમાં ઘટાડો કરવામાં આવે છે. ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20 અને ગાયના દૂધમાં પ્રતિ કિલો રૂપિયા 10 જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે પશુપાલકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. પશુઓ માટે વપરાતા ખોરાકના ભાવો પણ અસમાન આસમાને છે જેને લઈને ક્યાંક ને ક્યાંક પશુપાલક પણ આર્થિક બરડામાં પીસાઈ રહ્યો છે. વધુમાં સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં રાબેતા મુજબ બજારની પરિસ્થિતિનું નિર્માણ થશે તો સાબર ડેરી દ્વારા પણ પશુપાલકોના દૂધના ભાવમાં ફેરફાર કરવામાં આવશે. હવે જોવું રહ્યું કે કેટલા સમયમાં સાબર ડેરી દ્વારા પશુપાલકોના દૂધના ભાવમાં વધારો કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. સૈયદ સોએબ, ZS TV, હિંમતનગર. સાબર ડેરીમાં હાલમાં દૈનિક 22 લાખ લીટર દૂધની આવક છે. છેલ્લા 3 મહિનાથી લોકડાઉનના કારણે તેમજ આગળ પણ બજારોમાં મંદીના કારણે દૂધની પ્રોડક્ટની ડિમાન્ડમાં ઘણો ઘટાડો થયેલ છે, જેથી કરીને ડેરી ખાતે પાવડર, ઘી અને બટરનો સ્ટોક વધેલ છે અને માર્કેટ પણ ડાઉન થયેલ છે, ભાવ પણ ઘટેલા છે, જેના ફળ સ્વરૂપે દૂધના ભાવ ઘટાડવાની ફરજ પડેલ છે. અને આમ ખેડૂતોને જે 730 રૂપિયા ભેંસના દૂધમાં મળતા હતા તે ઘટાડીને 710 કરેલ છે, જ્યારે ગાયમાં જે 300 રૂપિયા હતો તે 10 રૂપિયા ઘટાડીને 290 કરેલ છે. આમ એવરેજ જોઈએ તો 1 લિટરે 80 પૈસાથી 1 રૂપિયા ને 20 પૈસા સુધીનો ઘટાડો થયેલ છે. ભવિષ્યમાં બજારમાં સુધારો થશે તો ભાવ વધારવામાં આવશે અને ખેડૂતોને પૂરતા ભાવ મળશે તેની પૂરી કોશિશ થઈ રહી છે.